આ સાચી વાર્તા પ્રભુ ઈશુની છે જે 2000 વર્ષ પહેલા રહેતા હતા. બાળકોએ પ્રભુ ઈશુની સાચી વાર્તા કઈ રીતે જાણી તેની ખબર નથી, પણ કદાચ આ રીતે હોઈ શકે. કોઈ તને જોયો? ના, મને પણ નહીં. તને? ના, એમ તો નહીં. તો ચાલો જઈએ, ચાલો. બેન્જામિન, તું જે કઈ કહેતો હોય પણ હું માનું છું કે ઈસુને ઈશ્વરે જ મોકલ્યા છે. ખાલી ચમત્કાર જોઈને માની ગયો? એ તો જાદુઈ હોઈ શકે. કેવી રીતે શકે હોઈ શકે? જોઈ, હું એ જ કહું છું, કોઈનાથી સમજાવાય નહીં. ચમત્કારી કામો તો ખાલી ઈશ્વર જ કરી શકે છે. શું આંધળાઓને દેખતા કરવા એવા કામ? હા, હું આવી કોઈ વાત માનતો નથી. હું માનું છું. સારા, તું અહીં શું કરે છે? હું મારા ગધેડાને ચારવા આપવાનું ભૂલી ગઈ. ને જ્યારે મેં તમને ઈશુ વિશે વાત કરતા સાંભળ્યા ત્યારે મને જાણવું હતું કે તમે શું કહેતા હતા. ઈશુ વિશે તું શું જાણે છે? બહુ જાણું છું. મારા દાદી એમનામાં મરિયમને ઓળખે છે ને મને એના વિશે બધું કીધું હતું, કેવી રીતના જન્મ્યા હતા ને બધું. સાચી જ આ તો બહુ સરસ વાર્તા છે. મરિયમ નઝરેત શહેરમાં રહેનાર એક જુવાન છોકરી હતી. ત્યાંનું લગ્ન નહોતું થયું પણ યુસુફ નામના મારા સાથે થવાનું હતું. એક દિવસ ઈશ્વરે ગ્રાબિયલ નામના દૂતને ત્યાં મોકલ્યો. હે મરિયમ, ગભરાઈશ નહીં, કારણ ઈશ્વરની કૃપા તારા પર થઈ છે. તું ગર્ભવતી થશે ને એક પુત્રને જન્મ આપશે. તેનું નામ ઈસુ રાખજે. આ તે કેમ થશે? હું તો કુંવારી છું. પવિત્ર આત્મા તારા પર ઉતરશે, એ કારણે તે પવિત્ર બાળક પરમ પ્રધાન ઈશ્વરનો પુત્ર કહેવાશે. તેના રાજ્યનો અંત નહીં થાય. શું મરિયમ દૂધથી ડરી નહીં? જો દૂધ મારી સાથે બોલે તો મને બહુ બીક લાગે. પછી શું થયું? નાઝરેતના બધા રહેવાસીઓ સાંભળો, ઓગસ્ટસ કાઈસર સરકારે નિયમ બનાવ્યો કે બધાએ પોતપોતાના જન્મસ્થાનમાં જઈને નામ નોંધાવો, એટલે કે સરકારી ચોપડામાં નામ દાખલ કરવાનું. એટલે યુસુફ મરિયમને સાથે બેથલેહેમ નગર ગયા જ્યાં તે જન્મ્યા હતા. તેઓ બેથલેહેમ પહોંચ્યા તો ત્યાં બહુ જ ભીડ હતી ને તેને રહેવા માટે કોઈ જગ્યા ન મળી. યુસુફને રહેવા માટે એક જ જગ્યા મળી, તે હતી પશુઓની ગભા. શું આના જેવી? લગભગ આવી જ. તે રાત્રે બાળ ઈશુનો જન્મ થયો. ગભાની પાસેના ડોંગર ઉપર કેટલાક ભરવાડો પોતાના ઘેટા સાચવતા હતા. ત્યાં અચાનક એક દૂત દેખાયો. આજના દિવસે દાઉદના નગરમાં તમારા મુક્તિદાતાનો જન્મ થયો છે, એવો જ પ્રભુ ખ્રિસ્ત છે. ભરવાડો તરત જ બાળકના દર્શન કરવા નીકળી પડ્યા. ઈશુ ગભાણમાં સૂતેલા હતા. બોલો, શું તમે માનશો? આ ગધેડાને ચારો આપું છું તેના જેવા ખોખામાં મૂક્યા હતા. થોડા દિવસ પછી મરિયમ અને યુસુફ ઈશુને યરુશલેમ શહેરના મંદિરમાં લાવ્યા. ત્યાં તેમને શિમ્યોન નામના એક ઈશ્વર ભક્ત મળ્યા જે દેવને પ્રેમ કરતા હતા. પ્રભુ, હવે તમે તમારા દાસને તમારા વચન અનુસાર શાંતિથી બોલાવી લો. ઈશ્વરે શિમ્યોનને વચન આપ્યું હતું કે તેઓ ઈશુના દર્શન કરીને જ મળશે. મારી આંખોએ તમારી મુક્તિને જોઈ લીધી છે. આ બાળક ઈશ્વરનો પસંદ કરેલ છે. તમને બંનેને આશીર્વાદ મળે. ઈશ્વરે બાળ ઈશુને આ દુનિયામાં મોકલ્યા એ માટે કે તેઓ મોટા થઈને આખા જગતના બધા લોકોના પાપ માફ કરે. આપણે જે કાંઈ ખોટું બોલીએ, વિચારીએ કે કામ કરીએ ત્યાંને ઈશ્વર પાપ કહે છે. ઈશુ નાના બાળ હતા ને હવે મોટા થઈ ગયા, શું તે આપણા જેવા બાળક નહોતા? જરૂર થયા હતા. મારા દાદી કહેતા હતા કે જ્યારે ઈશુ 12 વર્ષના હતા ત્યારે તેમના મા બાપ તેને યરુશલેમ શહેરમાં લઈ ગયા. ત્યાં ઈશુએ મંદિરમાં જઈને ધર્મગુરુઓ અને શિક્ષકો સાથે ડાપણ ભરી વાતો કરી. અરે, આ કોનું બાળક છે જે આવા સવાલ પૂછે છે? તેઓ નાઝરેતના છે. અમે વિચાર્યું કે અમારી સાથે છે, કૃપા કરી એમની ભૂલ માફ કરો.
પછી ઈશુ મા બાપ સાથે ઘરે પાછા ફર્યા ને દિવસે દિવસે બુદ્ધિમાન થતા ગયા. તેમની યાત્રા સારું માર્ગ સીધો બનાવો, હરેક ખીણ પૂરી દેવામાં આવે. એક દિવસે ઈશુ તેમના ભાઈ યોહાન બાપ્તિસ્મા કરનારને મળવા ગયા. યોહાન ઈશ્વરની આજ્ઞા માનનાર લોકોને બાપ્તિસ્મા આપતા હતા. તે દિવસે ઈશુને પણ બાપ્તિસ્મા આપ્યું. તે સમય ત્યાં હાજર રહેલા લોકોએ આકાશમાંથી ઈશ્વરનો આવાજ સાંભળ્યો. તું મારો વહાલો પુત્ર છે, હું તારેથી બહુ ખુશ છું. પછી તેણે શું કર્યું? તેઓ ગામે ગામ ફરીને લોકોને ઈશ્વર વિશે શીખવતા. કેમ છે? મજામાં. પછી ઈશુ નાઝરેત ગામ આવ્યા જ્યાં તે મોટા થયા હતા. એક દિવસે તેઓ મંદિરમાં ગયા. ત્યાં તેમને ધર્મગુરુએ ઈશ્વરના પવિત્ર પુસ્તકમાંથી વાંચવા કહ્યું. જે ભાગ તેમણે વાંચ્યું તેમાં લખેલું હતું કે ઈશ્વરે ઈશુને દુનિયામાં એ માટે મોકલ્યા હતા કે જેથી બધાએ લોકો હંમેશા ઈશ્વર સાથે રહી શકે. પ્રભુનો આત્મા મારા પર છે કારણ દિન લોકને શુભ સંદેશ પહોંચાડવા તેણે મને પસંદ કર્યો. તેણે મને મોકલ્યો કે બંધીઓને છોડાવવા અને આંધળાઓને દ્રષ્ટિ પ્રાપ્ત કરવાની ઘોષણા કરું, સતાયેલા લોકોને આઝાદ કરું અને આ પ્રચાર કરું કે સમય આવી ગયો છે જ્યારે ઈશ્વર પોતાના લોકોને બચાવશે. સારી વાત કરે છે. ધર્મશાસ્ત્રનો આ લેખ આજે પૂરો થયો છે, જ્યારે તમે તેને વાંચતા સાંભળ્યો. શાસ્ત્રનો લેખ પૂરો થયો? પણ આ વચન તો મસીજ પૂરું કરી શકે. હું તમને કહું છું, કોઈ પણ પ્રબોધકને પોતાના વતનમાં કદી માન નથી. હજી વાર્તા પૂરી નથી થઈ. ઈશુ ગાલિલના સમુદ્ર કિનારે ગયા. તમારી હોડીને વધુ ઊંડા પાણીમાં ધકેલો, પછી તમે અને સાથીઓ માછલીઓ પકડવા જાળ ફેંકો. હો માલિક, અમે આખી રાત ખૂબ જ મહેનત કરી પણ મળ્યું કંઈ જ નહીં. પણ તમે કહો છો તો હું જાળ ફેંકીને જોઉં છું. યાકુબ, યોહાન, યાકુબ, યોહાન, તમારી હોડી જટ અહીં લાવોને મારી મદદ કરો જલ્દી. અમે બહુ કામમાં છીએ, નથી અમારે એવું. મારા ખ્યાલથી આ સમયે પીતરને ભાન થયું કે ઈશુ ઈશ્વરના પુત્ર છે. પીતરને ડર પણ લાગ્યો કારણ તેમણે ઘણા ખોટા કામ કર્યા હતા. પવિત્ર અને મહાન ઈશુ પાપી સાથે કેવી રીતે રહી શકે તે તેમના સમજમાં નહોતું આવતું. મારી પાસેથી ચાલ્યા જાઓ પ્રભુ, હું તો પાપી મનુષ્ય છું. તમે ન ડરો. હવે મારે જવું જોઈએ. હા, મારે પણ જવું જોઈએ. મળીએ તો. આવજો. મળીશું. એ હા. તો ક્યાં ગયો હતો બેન્જામિન? પાછો તારા દોસ્તો સાથે રમવા? હા પપ્પા. ગાલેબ પણ ત્યાં હતો? હા પપ્પા. મેં કેટલી વખત કહ્યું છે કે તું એ છોકરા સાથે પોતાનો સમય બરબાદ ના કરીશ. પણ પપ્પા, તને ખબર છે કે એનો બાપ ઈસુ વિશેની બધી ખોટી વાતોને માને છે. કેમ, એ ખોટું છે? આપણે માટે ઈશ્વર એક રાજાને મોકલશે એવું આપણે માનીએ છીએ. તારા દોસ્તના પિતા માને છે કે ગભાણમાં જન્મેલો કોઈ એ રાજા છે. બકવાસ છે. પણ કાલેબના પપ્પા ખરા હોય તો? ના બેન્જામિન, મારે આની કોઈ વધુ ચર્ચા નથી કરવી.
ઠીક છે, મારી પાસે આવો અને મારા વચન સાંભળો. મારું સાંભળો ને તમને જીવન મળશે. જ્યાં સુધી પ્રભુ મળી શકે છે તેમને શોધો. જ્યારે તેઓ નિકટ છે તેમને હાક મારો. દુષ્ટ પોતાનો માર્ગ છોડે અને અધર્મી તેના વિચારોને. અરે સાંભળો, આજે શું થયું તે કહું. હું ત્યાં હાજર હતી. શું થયું? કહેતા ઈશુ મંદિરમાં લોકોને ઈશ્વરના પ્રેમ વિશે શીખવતા હતા. આખું મંદિર ભરચક હતું અને બહાર પણ બહુ બધા લોકો ઉભા હતા. બધા ઈશુને જોવા માંગતા હતા. ઈશુજી, ઈશુજી, હું વિનંતી કરું, મારી પુત્રીને બચાવો. દયા, દયા કરો. તે કાળું 12 વર્ષની છે ને મરવા પડી છે. દયા કરો, મારી સાથે ચાલો. યાઈરસ, એમને રહેવા દો. મને ઈશુજી રહેવા દો. તારી દીકરી ગુજરી ગઈ. ગુરુજીને તસદી ના. ગભરાશો નહીં, માત્ર વિશ્વાસ કરો, તે સાજી કરાશે. દીકરી, ઉઠી જા. તેને ખાવાનું સારું કંઈ આપો. વાહ, ખરેખર એમ થયું? એમ જ થયું. તમને લાગશે જ નહીં કે તે બીમાર હતી. મારા પપ્પા કહે છે કે ઈશુના બધા દોસ્તો ખરાબ કામ કરે છે ને એ બધા તો પાપી લોકો છે. હા, સાચી વાત. પણ એટલે માટે કે ઈશુ બધાને પ્રેમ કરે છે, ભલે ને તે ગમે તેવા હોય. મારા પપ્પાએ મને માથી નામના માણસની વાત કરી હતી, જે શહેરમાં આવતા જતા લોકો પાસેથી કર ઉઘરાવતો હતો. મારી પાછળ આવો. માથી ઈસુના પસંદ કરેલા 12 શિષ્યોમાંના એક હતા. ઈસુના શિષ્યો તેમના દોસ્ત હતા ને ઈસુ જે કોઈ જગ્યા ભૂત કરવા જાય ત્યાં તેમની સાથે જતા. એ રહ્યા સિમોન પેટર ને તેમના ભાઈ એન્ડ્રિયા, યાકુબ, યોહાન, ફિલિપ, બાર્થોલોમી, માથી તો ખરા જ, પછી થોમા, બીજા એક યાકુબ ને બીજા એક સિમોન, યાકુબનો ભાઈ યહુદા અને યહુદા ઇસ્કારિયોત. બધા જ નામ કેવી રીતે યાદ રહ્યા? એ તો બહુ હોશિયાર છે. ઓ ખરેખર તું તો સાવ બુદ્ધુ છે. એ શું કીધું? તું તો તારા ગધેડા જેવી જ બુદ્ધુ છે. એ તમારી બહેનપણી છે. કોણે હરામી કીધું તે મને? અરે ના ઝઘડશો. અચ્છા તો તું મને ઝઘડવાથી રોકવાનો છે? હા, અલે બંધ કરો. દુખે છે ઓ બાપા. એને સાફ નહીં કરીએ તો વધારે દુખશે. શું થયું તને? એને ઝઘડો થઈ ગયો. લિયા, મેં તને નથી પૂછ્યું. માફ કરો. કાલેબ સાથે ઝઘડો થયો. તેઓ ઈશુની વાત કરતા હતા. તે અને તેના મિત્રો સારાની ગભાણમાં જ મળતા. મેં કેટલી વખત કહ્યું કે ઈશુ વિશેની વાતો કરવાથી કઈ નથી વળવાનું. તે આપણો રાજા નથી ને થવાનોય નથી. પણ પપ્પા, હું ધારું છું કે તેઓ ખરેખર ઈશ્વર પુત્ર હોઈ શકે. બસ બહુ થયું. તમે છોકરા પર કેર વર્તાવો છો. મને નથી લાગતું, પણ આ બધું બહુ લાંબો સમય નહીં ચાલે. મેં સાંભળ્યું છે કે ઈસુના જ કહેવાતા શિષ્યોમાંનો એક દગાબાજ નીકળે એમ છે. જો એ સાચું હોય તો આ બધાનો બહુ જલ્દી પાર આવી જશે. શત્રુઓને પ્રેમ કરો.
તમારો દ્વેષ કરનારનું ભલું કરો. શાપ દેનારને આશીષ તો ગેરવર્તાવ કરનાર સારું પ્રાર્થના કરો. જો કોઈ તમારા એક ગાલ પર તમાચો મારે તેની તરફ બીજો ગાલ કરો. જો કોઈ તમારો કોટ છીનવી લે તેને પોતાનું ખમીશ પણ આપી દો. હરેક જે તમારી પાસે માગે તેને આપો. જો કોઈ તમારી વસ્તુ લઈ લે તેની પાસે પાછું ના માગો. બીજાને એમ જ કરો જે વર્તન તમે પોતાના સારું ચાહો છો. હું આ વ્યક્તિને જાણવા માંગુ છું. શું તમે ધારો છો એ મસીહ છે? તેણે મસીહ વિશે કહ્યું એટલે શું? મંદિરમાં કીધું હતું મસીહ એટલે દેવે મોકલેલા. ચાલો તેમની પાછળ જઈએ. અહીંયા શું કામ આવી? શી ખબર? શું કરે છે અહીંયા? જો આ માણસ ખરેખર પ્રબોધક હોત તો જાણત કે આ સ્ત્રી કોણ છે જે એને અડકે છે. એ જાણત કે કેવો પાપી જીવન જીવે છે. હું જાણું છું સિમોન આ સ્ત્રી કોણ છે. મારે તમને કંઈક કહેવું છે. એક મહાજનના બે કરજદાર હતા જેમાં એકને 500 તથા બીજાને 50 ચાંદીના સિક્કાનો કરજો હતો. બેમાંથી કોઈ તેમને પાછું ન વાળી શકે તેથી એમણે બંનેને માફ કરી દીધું. તો કોણ એને વધારે પ્રેમ કરશે? મારે ખ્યાતિ એ જ કે જેનું વધારે માફ કરવામાં આવ્યું. તમે ઠીક કહ્યું. આ સ્ત્રીને જુઓ છો? હું તમારે ઘરે આવ્યો પણ તમે પગ ધોવા સારું પાણી પણ ન આપ્યું. પણ આણે તેના આંસુઓથી મારા પગ ધોયા અને બાળોથી લૂછ્યા. તમે ચૂમીને મારો આવકાર ન કર્યો પણ જ્યારથી હું આવ્યો તે મારા પગોને ચૂમી રહી છે. તમે મારા માથા પર તેલ ન રેડ્યું પણ તેણે મારા પગ પર અત્તર ચોળ્યો છે. તો હું કહું છું કે તેણે બતાવેલ મહાન પ્રેમ સિદ્ધ કરે છે કે તેના અખંડ પાપ માફ થાય. પણ જેના થોડા માફ થયા તે થોડો પ્રેમ દર્શાવે છે. તારા પાપ માફ થયા. તારા વિશ્વાસ બચાવે છે. શાંતિથી જા. પિતાજી મને ઉચકી લો. મારા ખભા પર આવી જા. હવે તને દેખાય છે? હું ઈસુને જોઈ શકું છું. એક બી વાવનાર બી વાવવા નીકળ્યો. વાવતી વખતે થોડા એક દાણા માર્ગ કિનારે પડ્યા અને ખૂંદાઈ ગયા અને આકાશના પક્ષીઓ તેને ખાઈ ગયા. કેટલાક બીજ પથ્થરવાળી જમીન પર પડ્યા અને ફણગા ફૂટી નીકળ્યા પણ વિનાશ ન હોવાથી તેઓ સુકાઈ ગયા. થોડાક બીજ કાંટાળી જમીનમાં પડ્યા અને કાંટાઓ છોડની સાથે ઉગીને તેને દબાવી નાખ્યા. અને કેટલાક બીજ સારી જમીનમાં પડ્યા અને છોડ ઉગ્યા અને ફળ આપ્યા. દરેકે 100 ગણા. બતાવેલ દ્રષ્ટાંતનો અર્થ આ છે. બીજ તો ઈશ્વરનું વચન છે. માર્ગ કિનારે પડેલા બીજ એમને દર્શાવે છે જેઓ સાંભળે તો છે પણ શેતાન આવીને મનમાંથી વચન ચૂરી લઈ જાય છે જેથી વિશ્વાસ કરીને મુક્તિ પામવાથી વંચિત રાખે. પથ્થર પરના બીજ એમને દર્શાવે છે જેઓ વચન સાંભળીને ખુશીથી માની લે છે
પણ જડ ન હોવાથી કેવળ થોડો સમય વિશ્વાસ કરે છે અને જ્યારે કસોટીનો સમય આવે તો પડી જાય છે. કાંટામાં પડેલા બીજ તેમને દર્શાવે છે જેઓ માને તો છે પણ આ જીવનની ચિંતા ધન અને મોહમાયા ઘેરીને તેને દબાવી લે છે અને તેમનું ફળ કદી નથી પાકતું. અને સારી જમીનમાં પડેલા બીજ તેમને દર્શાવે છે જે વચનને માનીને ભલા તથા આજ્ઞાકારી હૃદયમાં ધરી રાખે છે અને ફળ પાકવા સુધી ધીરજ ધરે છે. ક્યાં છે તમારો વિશ્વાસ? મને આ વસ્તુ ગમી, શું કિંમત છે એની? નાથાન, નાથાન, સામેયુ તે ઈશુ આવી રહ્યા છે. આહી આવી રહ્યા છે? હા, એ નગરની બહાર આવવાના છે. ચાલો આપણે જઈએ. હા, ચાલો. તારી સાથે લડ્યો બેન્જામિન, માફ કરીશ. ગુરુજી, હવે લોકોને વિદા કરી દો જેથી તેઓ આસપાસના ગામડાને ખેતરમાં જઈને ખાવા રહેવાનો જોગવાડ કરે. આ તો વેરાન જગ્યા છે. તમે પોતે જ તેમને ખાવા માટે કંઈક આપો. પણ અમારી પાસે તો 5 રોટલી ને 2 માછલીઓ જ છે. ધન્ય છો તમે ઓ પ્રભુ, અમારા ઈશ્વર, સૃષ્ટિના રાજા, જે આ ધરતી પર અન્ન ઉપજાવો છો. આ તો ચમત્કાર થયો, માની જ ન શકાય. ઈશ્વર પુત્ર છે તે તું હજી કેમ નથી માનતો? ક્યાં ગયો હતો તું? પિતાજી, મારે સાચું કહેવું જ પડશે, અમે ઈશુને જોવા ગયા હતા. કેમ? મારી સગી આંખે જોયું તો પણ હજુ માની નથી શકાતું. 5 રોટલી ને 2 માછલી લઈને તેમણે એક મોટી ભીડને જમાડ્યું. કોને ખબર યોનાથાન, કદાચ તેઓ જ મસી હોવા જોઈએ.
હવે તે પણ આવી બધી વાતો માનવાનું શરૂ કર્યું? અમે શું કરીએ? ધર્મશાસ્ત્ર શું કહે છે? તમે એનો શું અર્થ કરો છો? તું પ્રભુ તારા ઈશ્વરને પૂરા હૃદય, પૂરો જીવ, પૂરી શક્તિ, પૂરા મનથી પ્રેમ કર. પાડોશીને પોતાના સમાન પ્રેમ કર. ઠીક કહ્યું, એમ જ કરો તો જીવશો. મારો પાડોશી કોણ છે? એકવાર એક માણસ યરુશાલેમથી યરીખો જઈ રહ્યો હતો. જ્યારે ડાકુએ હુમલો કર્યો, કપડાં ઉતારા માર્યો અને અધમુઓ છોડીને ચાલ્યા ગયા. ત્યારે એમ થયું કે એક ધર્મગુરુ ત્યાં થઈને આવ્યા, ઘાયલને જોઈને બીજી તરફ ચાલ્યા ગયા. એ જ રીતે એક યાચક પણ ત્યાંથી ગુજર્યા, જઈને ઘાયલને જોયો પણ મોં ફેરવીને ચાલી ગયા. પણ એક સમરૂણી જે એ રસ્તે થઈને જતા હતા, ઘાયલ મનુષ્ય પાસે આવ્યા, તેને જોઈને દિલ દયાથી ભરાઈ આવ્યું. એઓએ ઘાયલ પાસે જઈ ઘા પર તેલ તથા દ્રાક્ષા રસ લગાવી પટ્ટી બાંધી, પછી પોતાની સવારી પર બેસાડીને ધર્મશાળા લઈ ગયા, જ્યાં સેવા કરી. બીજે દિવસે ધર્મશાળાના માલિકને ચાંદીના બે સિક્કા આપી દેખભાળ કરવા કહ્યું અને એમ પણ કહ્યું કે જ્યારે હું પાછો આવીશ તો વધુમાં જે ખર્ચો હોય તે ભરપાઈ કરીશ. આ ત્રણમાંથી કોણે ઘાયલ માણસ પ્રત્યે પાડોશીનું કર્તવ્ય નિભાવ્યું? જેણે તેના ઉપર દયા કરી. તમે પણ એમ જ કરો. બાળકોને મારી પાસે આવવા દો ને એમને રોકો નહીં, કેમ કે ઈશ્વરનું રાજ્ય એમના જીવવાનું છે. હું તમને સાચે જ કહું છું, જે કોઈ ઈશ્વરના રાજ્યને બાળક તરીકે ગ્રહણ નહીં કરે તે તેમાં કદી નહીં પ્રવેશશે. જે મારા નામે આ બાળકનું સ્વાગત કરે છે તે મારું સ્વાગત કરે છે, અને જે મારું તે મારા મોકલનારનું સ્વાગત કરે છે. તમારામાં સૌથી નજીવો જ સૌથી મહાન છે. હે, શું છે? શું ચાલી રહ્યું છે? નાઝરેતના ઈસુજી અહીં થઈને જાય છે. ઈસુજી, ઓ દાઉદના પુત્ર, મારા પર દયા કરજો. તમે શું ચાહો છો કે હું કરું? હું આંખોથી જોવા ચાહું છું. દેખવા લાગો, તમારા વિશ્વાસે તમને સાજા કર્યા. હું જોઈ શકું છું પણ દેખાય છે. હું જોઈ શકું છું. આ માણસ ખરેખર પ્રબોધક છે. ઓ પ્રભુ, મારા સ્વામી, મને બચાવો. હે પ્રભુ, અમને બચાવો, બચાવો. ઈશ્વરની સ્તુતિ હો. પ્રભુ, અમને સાચો માર્ગ બતાવો. હા હા, મને પણ દેખાય છે. પેલા દેખાય. એ ઝાડ પર કેમ ચડે છે? ઢીંગણો છે એટલે ભીડમાંથી નથી જોઈ શકતો. ઝટ નીચે આવો જાખી, કારણ આજ હું તમારે ઘરે રોકાઈશ. મારે ઘેર? એના ઘરમાં રહેવું કોને ગમે? ઈસુને જાખી કેમ કરીને જાણે? જુઓ, હું મારા ધનમાંનો અડધો ભાગ ગરીબને દઉં છું, ને જો મેં કોઈને ઠગ્યા હોય તો તેને ચાર ગણા પાછા આપીશ. હું વિશ્વાસ નથી કરતો, એક નાકેદાર લીધેલા પૈસા પાછા આપે? અસંભવ.
આજે આ ઘરમાં નિશ્ચિત તારણ આવ્યું છે, કારણ આ મનુષ્ય પણ ઇબ્રાહીમના વંશનો એક છે. મનુષ્ય પુત્ર ખોવાયેલાઓને શોધવા અને તારવા આવ્યો. સાંભળો, આપણે યરૂશાલેમ જઈએ છીએ, જ્યાં મનુષ્ય પુત્ર વિશે પ્રબોધકોનો હર લેખ પૂરો થશે. તે અણજાતિઓને સોંપ્યો જશે, તેના ઠઠ્ઠા કરશે, શરમજનક વ્યવહાર કરીને તેના પર થૂંકશે, કોરડા મારશે અને મારી નાખશે. પણ ત્રીજે દિવસે તે પુનર્જીવિત થશે. ચેલાઓને કહી દે કે તેઓ છાના રહે. હું કહું છું કે જો તેઓ ચૂપ થઈ જાય તો આ પથ્થર પોતે જ પોખરવા લાગશે. ચાર થી સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ. ઈસુ કેમ બહુ ગુસ્સામાં છે? એ લોકો મંદિરમાં ઈશ્વરની ભક્તિ કરવાની જગ્યાએ બજાર ચલાવે છે. એમ લખેલ છે, મારું ઘર પ્રાર્થનાનું ઘર કહેવાશે, પણ તમે તેને ચોરોની ગુફામાં બદલી નાખ્યું છે. બહુ જોછું કહેવાય, વધારે નથી આપી શકાતું. હું કહું છું કે આ ગરીબ વિધવાએ બીજા સર્વ કરતા વધુ દાન આપ્યું છે, કારણ કે અન્ય લોકોએ પોતાના ધનની બચતમાંથી દાન આપ્યું, પણ આણે આટલી ગરીબ હોવા છતાંય પોતાના જીવનની સગળી કમાઈ દાન દીધી છે. ગુરુજી, અમે જાણીએ છીએ કે તમે શીખવાડો એ ખરું છે, એ પણ સાચું છે કે તમે માણસની પદવી પર ધ્યાન નથી આપતા, પણ તેમને ઈશ્વરની ઈચ્છા વિશેનું સત્ય શીખવો છો. એ કહો, શું અમારે રોમી સમ્રાટને કર આપવો એ નિયમાનુસાર છે કે પછી નહીં? પ્રભુજી તમને છેતરવા માંગે છે. મને ચાંદીનો સિક્કો દેખાડો. ચાંદીનો સિક્કો? આના પર કોની છાપ અને નામ છે? તો જે કાયસરનું છે તે કાયસરને જરૂર આપો, અને જે ઈશ્વરનું તે ઈશ્વરને આપો. મારી ઘણી ઈચ્છા હતી કે દુઃખ ભોગવતા પહેલા આ પાસખાનું ભોજન તમારી સાથે જમું. હું કહું છું
ઈશ્વરના રાજ્યમાં જ્યાં સુધી તેનો અર્થ પૂરો ન થાય ત્યાં સુધી હું તે કદી નહીં ખાઉં. ધન્ય છો તમે ઓ પ્રભુ, અમારા ઈશ્વર, સૃષ્ટિના રાજા, જે દ્રાક્ષા વેલામાં ફળ ઉપજાવો છો. આને લઈને તમારી માહોમાં વેચો. ધન્ય છો તમે ઓ પ્રભુ, અમારા ઈશ્વર, સૃષ્ટિના રાજા, જે આ ધરતી પર અન્ન ઉગાડો છો. આ મારું શરીર છે જે તમારે માટે આપવામાં આવે છે. મારી યાદમાં એમ જ કર્યા કરો. આ પ્યાલો મારા રક્તમાં નવો કરાર છે જે તમારે માટે વહેવડાવવામાં આવે છે. પણ જુઓ, મને વિશ્વાસઘાત કરનારનો હાથ મારી સાથે મેજ પર છે અને મનુષ્ય પુત્રનું મરણ નિશ્ચિત છે, જે ઈશ્વરે ઠરાવ્યું છે. પણ અફસોસ તેને જેના દ્વારા વિશ્વાસઘાત થાય છે. ના હોઈ શકે, ના હોય, અસંભવ. પ્રભુ, કોણ છે વિશ્વાસઘાતી? પ્રભુજી, હું તમારી સાથે જેલ જવા તૈયાર છું ને મરવા સારું પણ. હું કહું છું પિતર, કે આજે મરઘો બાંગ દે તે પહેલા તમે 3 વાર એમ કહેશો કે મને નથી ઓળખતા. ધર્મસભાએ નિર્ણય કરી લીધો છે. યોનાથન, એ શું છે? પેલા કહેવાતા રાજાના રાજ્યનો અંત આવ્યો હોય એમ લાગે છે. હમણાં જ ધર્મસભામાંથી સંદેશ મળ્યો છે. ઈસુના શિષ્યોમાંનો જ એક જણ યહુદા ઇસ્કેરિયોટ પોતાના સ્વામીને પકડાવવા માટે રાજી થઈ ગયો છે. આવું કામ કરવા તેને કેવી રીતે મનાવ્યો? તે રાજી થઈ ગયો 30 ચાંદીના સિક્કાની લાલચમાં. આજે રાત્રે જ તેઓ ઈસુને પકડી લેવાના છે જેથી એ ભાગી ન છૂટે. ના, એમ ના કરતા. યહુદા, ચુંબન દઈને મનુષ્ય પુત્રનો વિશ્વાસઘાત કરે છે? પ્રભુ, શું મેં તલવાર ચલાવી કે? એની ધરપકડ કરો. બહુ થઈ ગયું. ચમત્કાર! શું તમારે તલવાર લાઠીઓ લઈને આવવું પડ્યું જેમ કે હું ડાકુ હોઉં? ધર્મસ્થાનમાં હું દરરોજ સાથે હતો ત્યારે પકડવાની કોશિશ ન કરી. પણ આ તમારા કામ કરવાની ઘડી છે જ્યારે અંધકારનું સામ્રાજ્ય રાજ્ય કરે છે. એને પકડી લો. અરે, રાજાના કપડા તો નિહાળો. બતાવ કે હવે શું થનાર છે? શું તું અમને બચાવશે? મહારાજ, તું બચાવશે? આ માણસ પણ ઈસુ સાથે હતો. બેન, હું તો તેને ઓળખતો પણ નથી. હા, મેં બંનેને સાથે જોયા છે. પણ એમનામાંનો જ એક છે. ના, હું નથી.
એમાં કોઈ શંકા નથી કે આ માણસ ઈસુની સાથે હતો. વધુમાં એ ગાલીલી પણ છે. છોડ હવે, મને ખબર નથી પડતી તમે કોની વાત કરો છો. નાથાન, શું છે બેન્જામિન? પ્રભુ ઈશુ મુસીબતમાં છે. ચલો જઈને બીજાને બોલાવીએ. બોલ, તને કોણે માર્યું? પ્રબોધ કર, હવે કોણ મારશે? બંધ કરો, હું કહું છું બંધ કરો. એને સભાની સામે લાવો. ચાલ. અમને કહો, શું તમે જ છો મસીહા? જો હું તમને કહું તો તમે મારો વિશ્વાસ નહીં કરો, અને જો હું સવાલ કરું તો મને જવાબ નહીં આપ. પણ હવેથી મનુષ્ય પુત્ર સર્વશક્તિમાન ઈશ્વરને જમણે હાથે બેસશે. તો શું તમે ઈશ્વરના પુત્ર છો? તમે જેમ કહો છો. આવું કહેવાનો અધિકાર એને કોણે આપ્યો? આપણે કાનો કાન સાંભળ્યું કે એને શું કહ્યું છે. તેને પિલાત પાસે લઈ જઈશું. હા હા, એને દૂર કરો. ઈસુને પિલાત પાસે લઈ જાય છે. રોમન પોન્ટિયસ પિલાત, એ તો બહુ ક્રૂર વ્યક્તિ છે. જાણો છો, એણે તો હજારો લોકોને ક્રૂસની સજા ફરમાવી છે. ચાલ. આટલા વહેલા સવારના પહોરમાં તમારે અહીંયા શું કામ છે? અમારા લોકોને ભ્રષ્ટ કરતા પકડો છે આને. એને મંદિરના બજારમાં ખળભળાટ મચાવી દીધો. એને શું સજા મળવી જોઈએ? એને સજા કરો. હું આ મનુષ્યમાં કોઈ દોષ નથી જોતો, કોઈ જ નહીં. અમે તેનામાં દોષ જોયો છે. કાયસાને કર આપવાની ના પાડે છે. પોતે મસી હોવાનો દાવો કરે છે. એક રાજા. રાજા? શું તું યહૂદીઓનો રાજા છે? હા, તમે એ કહો છો. આણે ગાલીલમાં શરૂ કર્યું ને હવે અહીંયા આવ્યો છે. ગાલીલમાં? શું આ માણસ ગાલીલી છે? એમ હોય તો એનો ન્યાય કેવળ હેરોદ કરશે. હાલમાં તો એ યરુશલેમમાં છે ને. એને હેરોદ પાસે લઈ જાઓ. તો પોતાને સમજે છે શું? અને પેલા કોણ છે જે તારા શિષ્યો કહેવાય છે? ઘણા બધા કહે છે કે તું અચરજના કામ કરે છે. મારે સારું કઈ કરતો? મહારાજ, એ બધા લોકોને ભ્રષ્ટ કરતો રહ્યો છે. પોતે પોતાને રાજા કહે છે. આ માણસ એક રાજા?
ઓ મહારાજ, એને સખત મારો, એને પિલાત પાસે લઈ જાઓ, આ એનો મુલક છે. આ માણસે મરણ યોગ્ય કોઈ કામ નથી કર્યું, માટે હું કોરડા મરાવીને તેને છોડી દઈશ. આ તહેવારને વખતે અમારે સારું એક માણસ છોડવા તમે અમારા ઋણી છો. અમારે સારું છોડો બારાબાસને. બારાબાસને છોડી દો. તેઓ ઈશુને મારી તો નહીં નાખે ને? તમે શું નામ છે તમારું? કુરેન નો સિમોન સાહેબ. આ બાજુ આવો. પિતા, તેઓને માફ કરો. તેઓ નથી જાણતા કે શું કરે છે. એને બીજાઓને બચાવ્યા, હવે બચાવે પોતાને. હા, જો તું મસીહ હોય તો ખુદને બચાવી લે. એ, ક્રૂસ પરથી નીચે આવ. તારા ચમત્કારો માનું કઈ દેખાડ ને. અરે, પેલા પાટિયા પર શું છે? લખેલું છે યહૂદીઓનો રાજા. જો ઈશુ રાજા હોય તો એમના ઉપર આવું જુલમ કેમ કરે છે? કોને ખબર,
યોનાથન, શું માનો છો? શું થઈ રહ્યું છે? હે પિતા, હું મારો આત્મા તમારા હાથમાં સોંપી દઉં છું. મેં ઈસુને માટે કબર તૈયાર કરી છે, તમારી પરવાનગી ચાહું છું. તમે લઈ જઈ શકો છો. માફ કરો, અમે પ્રભુના મૃતદેહની પાછળ પાછળ આવતા હતા. એ ભલે રહ્યું, પણ ચાલો, વિશ્રામવાર શરૂ થવાનો છે. માનવામાં નથી આવતું કે ઈશુને ફરી નહીં મળીએ. અરે એક મિનિટ, ઈશુએ વારંવાર શું કહ્યું હતું તે તને યાદ નથી? શું? મને યાદ છે, ઈશુએ કીધું હતું કે ત્રીજા દિવસે પોતે જીવતા થઈ ઉઠશે. જો કબર પરનો પથ્થર હટી ગયો છે. તમે જીવંતને મરેલાઓમાં કેમ શોધો છો? એવો હ્યા નથી, પણ સજીવન થયા છે. યાદ કરો કે જ્યારે એઓ ગાલિલમાં હતા ત્યારે તમને શું કહ્યું હતું? મનુષ્ય પુત્ર પાપી લોકને હવાલે કરાશે, ક્રૂસ પર માર્યા જશે અને ત્રીજે દિવસે સજીવન થશે. સાંભળો, કબરનો પથ્થર હટી ગયો છે. અમે અંદર ગયા, પણ પ્રભુ ઈસુનો દેહ નથી. ગયા અને બે માણસો અમને દેખાયા, સ્વર્ગદૂત ચમકતા સૂર્યની જેમ, અને અમને કહ્યું, તમે જીવંતને મરેલાઓમાં કેમ શોધો છો? આ સત્ય છે, અમારો વિશ્વાસ કરો. વિશ્વાસ? અમે તેમને જોયા. તમે પોતે જઈને તપાસ કરો, કબર ખાલી છે, આપણા પ્રભુ ત્યાં નથી. પિતર, વિશ્વાસ કરવો જ પડશે. પ્રભુ ખરેખર સજીવન થયા છે, એવું સિમોનને દર્શન દીધા જ્યારે એ રસ્તા પર હતા.
અમે ના ઓળખ્યા પણ રોટલી તોડતા જ અમે એઓને ઓળખ્યા એમાઉસમાં એઓ ત્યાં કેમ ના પહોંચ્યા તમને શાંતિ હો તમે કેમ ગભરાવ છો તમારા મનમાં શંકા કેમ આવે છે જુઓ મારા હાથ અને પગ અને જાણો કે હું જ છું મને અડકો તો તમે ઓળખશો કારણ આત્માને હાડમાં સ્થિત હોતા જેમ તમે મારામાં જુઓ છો જ્યારે હું તમારી સાથે હતો ત્યારે આ બધી વાતો તો કરતો હતો કે મારે વિશે મુસાના નિયમ ગીત શાસ્ત્ર અને પ્રબોધકોના લેખમાં જે લખેલ તે સર્વ પૂરું થનાર હતો જે લખેલ તે આમ છે કે મસીહને દુઃખ ઉઠાવવું અને મરણમાંથી ત્રીજે દિવસે ઉઠવું જરૂરી છે અને એમના નામમાં યરૂશાલેમથી આરંભ કરીને આખા જગતમાં પાપ ક્ષમા અને પસ્તાવાનો સંદેશ પ્રચાર કર્યો જશે જ્યારે કાલેબે મને કહ્યું કે ઈશુ ઈશ્વરપુત્ર છે તો મેં ના માન્યું પણ ઈશુના અદ્ભુત ચમત્કારો મેં જોયા ને ઈશ્વરના પ્રેમ વિશે પણ સાંભળ્યું ઈશુ સાથે ક્રૂર રીતે વર્તાયા તે પણ મેં જોયું બહુ ખરાબ રીતે માર્યા ને ખીલા ઠોકીને ક્રૂસે ચઢાવી દીધા તેમને મરતા જોયા પછી તેમનો મૃતદેહ ઉતારીને તેને લઈ જતા જોયું પણ મેં નહોતું ધાર્યું કે હું ઈશુને ફરીથી જોઈશ પછી એક અજાયબ વાત બની ઈશ્વરે તેમનું વચન પાડ્યું તેમણે વચન આપ્યું હતું કે ઈશુને મરેલામાંથી જીવતા કરશે ને આપણે જ્યારે માનીએ કે ઈશુ દેવપુત્ર છે ને તેઓ આપણી માટે મરી ગયા તો આપણે તેમની સાથે હંમેશા જીવતા રહીશું હું બહુ ખુશ છું કારણ કે હું એમ જ કરવા માંગુ છું આહા કેટલી સરસ વાર્તા ને સાચી પણ ઈશુ કોણ છે તે તમે કાલેબ યોએલ નાથાન ને બેન્જામિન સાથે જોયું ને સાંભળ્યું તમે જોયું અને સાંભળ્યું મેં ઈશુને ઈશ્વરપુત્ર તરીકે માન્યા ને એમને મારા જીવનમાં આવવા કહ્યું હવે તમારે નિર્ણય કરવાનો રહ્યો શું તમે ચાહો છો કે ઈશુ તમારા પાપ માફ કરે કદાચ તમે કહેશો કે મને સમજાતું નથી કે હું પહેલાં મારા મમ્મી પપ્પાને પૂછી જોઈશ કે હું હજી તૈયાર નથી કાં તો તમારો જવાબ હશે હા હું ચાહું છું કે ઈશુ હમણાં જ મારા જીવનમાં આવે મારી ઈચ્છા છે કે ઈશુ મારા પાપ માફ કરે મેં જે ખોટું કહ્યું વિચાર્યું ને કર્યું તે બધું ને તમે ઈશુને કહી શકો છો કે તમારે તેમની સાથે હંમેશા માટે રહેવું છે જો તમારી ઈચ્છા હોય તો તમે પોતાના શબ્દોમાં અથવા તો હું કહું એવી રીતના ઈશુની પ્રાર્થના કરી શકો છો હે ઈશ્વર ઈશુ તમારા પુત્ર છે એ હું માનું છું મારા ખોટા શબ્દો વિચારો ને કામોને લીધે ઈશુ ક્રૂસ પર મર્યા એ માટે આભાર કૃપા કરી મારા પાપ માફ કરો ઈશુ મારા જીવનમાં આવો ને હંમેશા મારી સાથે રહો ને તમને ગમે એવી વ્યક્તિ મને બનાવો મારી પ્રાર્થના સાંભળવા માટે આભાર શું તમે હમણાં જ આ પ્રાર્થના કરવા માંગો છો જો તમે સાચે જ ચાહો છો તો મારી સાથે પ્રાર્થના કરો હું તમારી પહેલા બોલીશ ને તમે મારી પાછળ એક એક વાક્ય બોલજો હે ઈશ્વર ઈશુ તમારા પુત્ર છે એ હું માનું છું ઈશુ ક્રૂસ પર મર્યા માટે આભાર મારા બધા ખોટા શબ્દો વિચારો અને કામોના લીધે મારા પાપ માફ કરો ઈશુ મારા જીવનમાં આવો અને હંમેશા મારી સાથે રહો ને તમને ગમે એવી વ્યક્તિ મને બનાવો મારી પ્રાર્થના સાંભળી માટે આભાર આમેન ઈશ્વર પર વિશ્વાસ રાખો કે એ તમને પ્રેમ કરે છે પાપ માફ કરે છે અને સદા તમારી સાથે છે જો તમે આ પ્રાર્થના કરી છે તો બીજાઓને કહો જેમ કે મમ્મી પપ્પા કે દાદા દાદી કે દોસ્તોને તમે તમારા જીવનમાં અદ્ભુત સાહસ કરી રહ્યા છો પ્રભુ ઈશુ અને ઈશ્વર પિતા તમારા નવા દોસ્ત બન્યા છે ઈશ્વર પિતાને ઓળખવા અને તેમને પ્રેમ કરવા આ ચાર વાત કરો
તમે દરરોજ પવિત્ર શાસ્ત્ર બાઇબલ વાંચો, એમાં તમારે માટે ઈશ્વરના બહુ જ આશીર્વાદ છે. ઈશ્વર સાથે તમે ગમે ત્યાં ગમે ત્યારે ને કઈ પણ પ્રાર્થના કરી શકો છો. બીજાઓને પ્રભુ ઈશુના વિશે કહો. ઈશુને જાણનાર ને પ્રેમ કરનાર લોકોની સંગતમાં રહો. તમને ઈશુની સાચી વાર્તા કહેતા અમને સાચે બહુ મજા આવી. હવે તમારો વારો દોસ્તોને કહેવા માટે.